મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 28 ઓગસ્ટ બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાકિસ્તાની નેતા શેખ રશીદે ભારત પાક યુદ્ધની આગાહી કરી છે. તેમણે એક સેમિનારમાં નવેમ્બર ડિસેમ્બરમાં યુદ્ધ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે શેખ રશીદ પર લંડનમાં લોકોએ ઈંડા ફેંક્યા હતા. તેઓ વિવાદિત નિવેદનો કરવા માટે કુખ્યાત છે. સરકાર દેશમાં ડિજિટલ નાણાં વ્યવહારોને પ્રોત્સાહન આપી રહી છે. બીજી તરફ એટીએમમાં ફ્રોડના બનાવો વધી રહ્યા છે. આ મુદ્દે રિઝર્વ બેંકે બેંકોને માર્ગદર્શન આપ્યું છે. એટીએમમાંથી 10,000થી વધુ રકમ ઉપાડવા માટે ઓટીપી ફરજિયાત બનાવવામાં આવી શકે તેમ છે. કેનેરા બેંકે આ સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે. અન્ય બેંકો પણ આ નિયમ લાગુ કરે તેવી પ્રબળ સંભાવના છે. ગુજરાત સરકાર રાજ્યના ટાપુઓને પ્રવાસન સ્થળ બનાવવા જઈ રહી છે. આ માટે કુલ 23 ટાપુઓની પસંદગી કરવામાં આવી છે. જામનગરનો પિરોટન ટાપુ પણ આ યાદીમાં સામેલ છે. આ યોજના અંગે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવા સરકારે કાર્યવાહી કરી છે. આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અગત્યની બેઠક યોજાઈ હતી. જામનગર નજીક મોટી ખાવડી પાસે જીએસએફસીની પાઇપલાઇન લીકેજ થઈ હતી. ગ્રામજનોએ તાકીદે કંપનીને જાણ કરતા તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવ્યું હતું. યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવતા મોટી હોનારત ટળી ગઈ હતી. સાતમ આઠમના તહેવારો પછી જામનગર જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો છે. જીજી હોસ્પિટલમાં તાવ શરદી ઉધરસના સેંકડો દર્દીઓ કતારોમાં ઊભા જોવા મળે છે. દર્દીઓની ભારે ભીડથી હોસ્પિટલમાંથી દવા લેવા માટે પણ કલાકો લાગી જાય છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા આરોગ્ય અધિકારીએ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં રોગચાળો અટકાવવાનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો. જામનગરમાં લાલ બંગલા નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંકુલ આવેલું છે. આ સંકુલમાં જ બાબા સાહેબની પ્રતિમા સ્થાપિત છે. છેલ્લા 5 દિવસથી આ સંકુલના દરવાજે તાળું લગાડેલું હોય છે. આ મુદ્દે દલિત સમાજમાં આક્રોશ છે. આજે બીએસપી દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કમિશનરને આવેદન પત્ર પાઠવાયું હતું. જો સંકુલનો દરવાજો નહીં ખોલવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.